Thank you.
શિષ્યોએ ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું.
બકની બેન બકી એટલે પૂતના, જો બક એટલે બકાસુર અને એની બેન બકી એટલે પૂતના. આજકાલ લૌકિકમાં પેલા બકા અને બકી કહેવાની ફેશન ચાલી છે ને, કોઈને બકી ના કહેશો, બકી એટલે પૂતના થાય. સ્તન ઉપર કાલકૂટ વિષ્ણુ લેપન કરી અને ભગવાનને મારવા માટે આવ્યા. છતાંય પ્રભુનો સ્વભાવ તો જુઓ કે જે પોતાને મારવા માટે આવી પૂતનાને પણ ભરવાને માની ઉત્તમ ગતિ આપી, તો કૃષ્ણ સિવાય આ જગતમાં બીજું કોણ એવું દયાળુ છે કે જેના શરણમાં આપણે જવું જોઈએ. જ્યાં શ્લોક સાંભળ્યો સુખદેવજી રહી ના શક્યા, શિષ્યો પાસે આવ્યા, કહેવા લાગ્યા, અરે મનનું હરણ કરવા વાળા શ્લોકો શેના છે? કે તમારા પિતાશ્રીએ શ્રીમદ ભાગવતની રચના કરી અને આ શ્લોક ભાગવતના સાવા 18,000 શ્લોકો છે. કે મારા પિતાએ ભાગવતની રચના કરી. અરે પિતાની સંપત્તિ પર તો પુત્રનો અધિકાર છે, ભાગવત પર તો મારો અધિકાર કહેવાય. એમ વિચારી સુખદેવજી શિષ્યોની સાથે વ્યાસજીના આશ્રમમાં આવ્યા. પુત્રને પાછો આવેલો જોઈ વ્યાસજી પ્રસન્ન થયા, હૃદય સાથે લગાડ્યા અને એમને દીક્ષા આપી અને વિધિવત શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. સૌથી પ્રથમ 16 સંસ્કાર સહિત વેદ સાંગોપાંગ દીક્ષા વ્યાસજી સુખદેવજીને આપી અને વ્યાસજીએ જગત આકારનું તત્વજ્ઞાન શ્રીમદ ભાગવત દ્વારા જગતને આપ્યું. એટલા માટે વ્યાસજી જગતના ગુરુ કહેવાય છે. વ્યાસ પૂર્ણિમા એટલે અષાઢી પૂર્ણિમા, એ ઉત્સવ આપણે ગુરુ પૂર્ણિમાના રૂપમાં મનાવીએ છીએ. પછી ભાગવતની કથા કરી છે. પછી આગળ કૃષ્ણ આવ્યો. પરીક્ષિત તો ભગવાનનો પરમ ભક્ત હતો, પરીક્ષિતને શાપ કેવી રીતે મળ્યો એના વિસ્તારમાં આગળ કથા કરી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે, પાંડવો યુદ્ધ જીત્યું. એક તરફ ભીષ્મ પિતામહ અર્જુનના બાણોની શૈયા પર પડ્યા છે, એક તરફ દુર્યોધન ભીમસેનની ગદાથી ઘાયલ થઈને પડ્યો છે, ચારે તરફ લાશોના ઢગલા છે. યુદ્ધના વિનાશથી બધાના મન અશાંત થયેલા છે. સ્વજનોના મૃત્યુના ભાગે મળે એ રાજ્ય પણ શું કામ? ગંગાજીમાં સ્નાન કર્યા, શ્રાદ્ધ કર્યા, તર્પણ કર્યા, પણ કોઈના મનની શાંતિ નથી. અહીંયા અશ્વત્થામાં વિચારે છે કે પાંડવોએ આ યુદ્ધ છલ કપટથી જીત્યો તો હું પણ છલ કપટથી જઈને પાંડવોને મારીશ. રાત્રે પાંડવો એની છાવણીમાં સૂતા હશે ત્યારે અંધકારમાં જઈને એના મસ્તક કાપી લાવીશ. પ્રભુ અંતર્યામી છે, બધી પ્રભુની ગોઠવેલી લીલા છે. પ્રભુ જાણતા હતા કોઈને કોઈ કામનું બહાનું બનાવીને ભગવાન પાંડવોને ત્યાંથી બહાર લઈ ગયા. રાત્રિના અંધકારમાં અશ્વત્થામાં આવ્યો છે પાંડવોની છાવણી પાસે. જુઓ, કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં પ્રવેશ કરી શકે, કેમ કે એની સુરક્ષાનું કામ ભગવાને સુદર્શન ચક્રને સોંપ્યું છે. પણ ભગવાને શું લીલા કરી, નારદજીને મૂકવા ગયા. નારદજી આવ્યા સુદર્શનજી પાસે. સુદર્શન ચક્રને કે જો હવે તો યુદ્ધ પાંડવોએ જીતી લીધું છે, હવે પાંડવો અજય છે, હવે એમને કોઈનો ભય નથી, હવે એમને કોઈ સુરક્ષાની આવશ્યકતા નથી, ચાલો આપણે જઈને થોડો સત્સંગ કરી આવીએ. એટલે નારદજી સુદર્શન ચક્રને ત્યાંથી દૂર લઈ ગયા અને છાવણી અસુરક્ષિત થઈ અને એ સમય અશ્વત્થામાએ પ્રવેશ કર્યો. પાંચ પાંડવ પુત્રો મસ્તક ઉડીને સુઈ રહ્યા હતા અને રાત્રિના અંધકારમાં એ પાંડવ પુત્રને પાંડવ સમજી અશ્વત્થામાએ તલવારના ઝાડકીમાં મસ્તક કાપી નાખ્યા. એક કોથળામાં ભર્યા. વિચાર્યું કે આવતીકાલે જઈને આ પાંડવોના મસ્તકની ભેટ દુર્યોધનને આપીશ તો કેટલો રાજી થશે.
આવ્યો દુર્યોધન પાસે. કેવા લાગો રે દુર્યોધન, તને ખબર છે આ કૂતરામાં શું છે? હું તને એવા સમાચાર આપું કે તું રાજી રાજી થઈ જઈશ. પૂછ્યું, એવા કયા સમાચાર છે? ઘણા સમયથી મારા કાન સારા સમાચાર સાંભળવા ત્રસે છે. અરે તને ખબર નથી, રાત્રે જઈને પાંચે પાંચ પાંડવોના મસ્તક કાપી નાખ્યા અને પાંડવોના મસ્તકની ભેટ તારા માટે લઈને આવ્યો છું. આ સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો. શું વાત કરે છે? સૌથી પહેલા મને મારા મોટા શત્રુ ભીમસેનનું મસ્તક બતાવો. જ્યાં પેલો પોતળો ઊંધો કર્યો, પાંડવ પુત્રોના મસ્તક નીકળ્યા અને દુર્યોધનના મોઢામાંથી ચીસ નીકળી. અરે અશ્વત્થામાં આજે શું કર્યું? ત્યાં જે મારા આખા વંશને નિર્મૂળ કરી નાખ્યું. મારી શત્રુતા તો પાંડવ સાથે હતી, આ બિચારા નિર્દોષ બાળકોએ તારો શું બગાડ્યું હતું? આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, અપાર દુઃખ થયું અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. દુર્યોધનને વરદાન હતું કે એક જ સમયમાં હરકની અને શોકની બંને લાગણીઓ જ્યારે થશે ત્યારે એના પ્રાણ નીકળશે. જ્યાં સાંભળ્યું પાંડવોના મસ્તક લાગ્યો છે, અપાર હર્ષ થયો. જ્યાં પાંડવ પુત્રોના મસ્તક જોયા, દુઃખ થયું. આ બંને લાગણીઓ સાથે થઈ એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા છે. સવારે દ્રૌપદી કક્ષમાં આવી મસ્તક વગરના પોતાના બાળકોના ધડ જોયા, આખો કક્ષ રક્તરંજિત થયો. આમ હૃદય તારો ચીસ પાડી. અર્જુન દોડતો દોડતો આવ્યો, બધા પાંડવો આવ્યા. એવા લાગ્યો જેણે મારા પુત્રોની આ દશા કરી એને જીવતો નહીં છોડ્યો. અર્જુન ગયો ને દોરડેથી બાંધીને પશુની જેમ ઘસીકતા ઘસીકતા અશ્વત્થામાને લઈ લાવ્યો. લે દ્રૌપદી, આ રહ્યો તારા પુત્રોનો હત્યારો, જે સજા કરી હોય તો. દ્રૌપદીએ જઈને અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા છે. આ શું કરો છો? આ તમારા ગુરુનો પુત્ર છે અને એ ગુરુનો પુત્ર છે કે જેણે પોતાના સંતાન કરતા અધિક જ્ઞાન તમને આપ્યું. ગુરુ પુત્ર પણ ગુરુ સમાન કહેવાય. મારી સામે કોઈ બ્રાહ્મણની ઉપેક્ષા થશે, મારાથી સહન નહીં થાય. ભીમસેન કે આતતાઈ છે એને મારવો જોઈએ. દ્રૌપદી કે હું મરવા નહીં દઉં. ધર્મ સંકટ થયું, ક્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. બધા ભગવાનને પૂછવા લાગ્યા, ભગવાન આપ અમને માર્ગ બતાવો. આ આતતાઈ છે, આતતાઈને મારવામાં કઈ વાંધો નથી. શું કહી ભગવાન કે જુઓ, શાસ્ત્ર એમ કે છે કે આતતાઈને મારવામાં કોઈ વાંધો નથી. અને શાસ્ત્ર એમ પણ કહે છે કે બ્રાહ્મણ હોય, આપણા ઘરના આંગણામાં આવીને ઉભો હોય, બ્રાહ્મણની ઉપેક્ષા ન કરવી જોઈએ. વચનો માર્ગ શું? ભગવાન કે તલવારમાં એક ઝાટકે અશ્વત્થામાને મારી નાખશો તો એટલી સજા એના માટે પૂરતી નથી, હમણાં પૂરી જશે. પણ જે વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય એને અપમાનિત કરીને જો જીવતો છોડવામાં આવે તો પછી પળ પળ એ મળતો હોય છે. એ દુઃખ એના માટે મૃત્યુથી પણ અધિક કહેવાય. એમ તો અશ્વત્થામાના મસ્તકમાં જન્મ સિદ્ધ મણી છે, મણી કાઢી લો. અર્જુને તેરની અળીથી અશ્વત્થામાના મસ્તકમાંથી મણી કાઢી લીધો. મસ્તકમાંથી લોહી વહેવા લાગ્યો. દરિદ્રની જેમ જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. લોક એની ઉપેક્ષા કરવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. અશ્વત્થામા વિચાર્યાના કરતા મને મારી નાખ્યો હોત તો વધારે સારું હતું. આવું અપમાનિત જીવન આપીને મને છોડી મૂક્યો, આનો બદલો હું જરૂર લઈશ. એ જાણતો હતો કે ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી ગયો હતો અને એને મારવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. બ્રહ્માસ્ત્ર એટલે જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય અને અમોઘ અસ્ત્ર કહેવાય, ક્યારે પણ નિષ્ફળ ન જાય. એ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. બ્રહ્માસ્ત્ર પડ્યું ઉત્તરાની પાછળ. ઉત્તરા
कितना भयभीत थे, प्रभु ने शरण मांगी, प्रभु ने प्रार्थना करवा मांगी, पाही पाही महायोगी पाही पाही जगतपते, हे प्रभु आ ब्रह्मास्त्र मने मारी नाखे मने कई वांधो नथी, પણ મારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે કૃપા કરીને એની રક્ષા કરો. અને એ સમયે ભગવાને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. બ્રહ્માસ્ત્રના તેજને પ્રભુએ પોતાનામાં વિલીન કર્યો. અશ્વત્થામાને અલૌકિક દેહનું દાન ભગવાને પરિષદને અશ્વત્થ અલૌકિક દેહનું દાન આપ્યું છે ભગવાને. ભગવાને માતાના ગર્ભમાં પરિષદની રક્ષા કરી. વાસ્તવમાં જુઓ તો માતાના ગર્ભમાં ભગવાન દરેકની રક્ષા કરતા હોય છે. નવ નવ મહિના સુધી શ્વાસ લેવા માટે ઓક્સિજન કોને આપ્યો? નવ માસ સુધી માતાના ઉદરમાં પણ પોષણ કોને કર્યું? દરેકની રક્ષા પ્રભુ જ કરતા હોય. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ભગવાન આગળ વધ્યા. કુંતા થઈવાય રસ્તો રોક્યો, પ્રભુને વંદન કર્યા. ભગવાન કે ભૈયા શું કરો છો, તમે તો વડીલ છો. કુંતાજી કે કૃષ્ણ અત્યાર સુધી હું પણ એ સમજતી હતી, પણ હવે મને સમજાઈ ગયું કે તમે જગત આખાનો પતિ છો. કુંતાજી પ્રભુની સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો. હે કૃષ્ણ વસુદેવ દેવકીના પુત્ર, હે નંદકુમાર, હું આપને વંદન કરું છું. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજ. ભગવાનના કમળ સ્વરૂપનું વંદનની સ્તુતિ કુંતાજી કરે છે. જેની નાભિ કમળ સમાન છે, અર્થાત નાભિમાંથી કમળ અને કમળમાં બ્રહ્માની ઉત્પત્તિ થઈ, એમણે કમળની માળા ધારણ કરી છે. કમળ સમાન નેત્ર છે પ્રભુ, હે કમળનય હું આપને વંદન કરું છું. જો વૈષ્ણવ તમને પ્રશ્ન પૂછો, દરરોજ તમે ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરો છો, કોઈ કહેશો કે ભગવાનના સ્વરૂપમાં કોઈ કેટલા કમળ લીધા છે? ઘરમાં પ્રભુની સેવા કરો, ઠાકોરજીના દર્શન પણ કરો છો, પ્રભુ હા સોળ કેવી રીતે? સુરદાસજીએ એનું વર્ણન કર્યું છે કીર્તનમાં. ઠાકોરજી પધારી ગયા હતા અને ઠાકોરજીના સ્વરૂપમાં સુરદાસજીને દસ કમળના દર્શન થયા. દેખેલી દેખે મેં દસ કમળ ઈચ્છો, દસ કમળ કયા? જો પણ એક ઠાકોરજીનું મુખ કમળ, બે ઠાકોરજીના નેત્ર કમળ, કેટલા થયા? ઠાકોરજીનું હૃદય કમળ, ઠાકોરજીનું નાભિ કમળ, બે ઠાકોરજીના હસ્ત કમળ, બે ઠાકોરજીના ચરણ કમળ, કેટલા થયા? નવ. અને એક કમળ ઠાકોરજીએ પોતાના શ્રીયસ્થમાં ધારણ કર્યું છે, એમ પ્રભુના સ્વરૂપમાં દસ કમળ લીધા. પછી વર્ણન કર્યું, દેખેલી દેખેલી વીસ કમળ લીધો. ઠાકોરજી પધારી રહ્યા હતા, બીજી બાજુથી સ્વામીજી પધારી રહ્યા હતા. દસ કમળના દર્શન પ્રભુમાં અને દસ કમળના દર્શન સ્વામીજીના સ્વરૂપમાં થયા. આગળ વર્ણન કર્યું, દેખે દેખે મને ચાલીસ કમળ ઈકઠો. દસ કમળ ઠાકોરજીના, દસ સ્વામીજીના, વીસ થયા. ઈંગળ સ્વરૂપ બિરાજી રહ્યા છે અને દર્પણમાં પોતાના મુખાવિંદનું દર્શન કરી રહ્યા છે. વીસ કમળનું પ્રતિબિંબ દર્પણમાંથી આવી રહ્યું છે, એટલે ચાલીસ થયા. આગળ વર્ણન કર્યું, દેખે મને સાઠ કમળ ઈકઠો. એક સાથે સાઠ કમળના દર્શન સુંદરજી કરે છે. કેવી રીતે? દસ ઠાકોરજીના, દસ સ્વામીજીના, કેટલા થયા? વીસ. યુગલ સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબ નીકળી રહ્યા છે, એમાંથી વીસ કમળનું પ્રતિબિંબ આવે, એટલે વીસ ને વીસ ચાલીસ.
બાજુમાંથી યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો છે અને યુગંડ સ્વરૂપનું પ્રતિબિંબ યમુનાજીમાં દેખાઈ રહ્યું છે. 20 કમળના દર્શન યમુનાજીમાંથી થઈ રહ્યા છે. લેખ સાથે 60 કમળનો અનુભવ સુરદાસજી કરે છે. એ રીતે પ્રભુના કમળ સ્વરૂપની સ્તુતિ કુંતાજી કરે છે. કુંતાજી કહો કે પ્રભુ આપ તો પધારી રહ્યા છો, મારે આપની પાસે એક વરદાન જોઈએ છે. કુંતાજી કે છે, ભાઈ તમારે માંગવાનું ન હોય, આજ્ઞા કરો. કે ના પ્રભુ, એમ નહીં, મને વચન આપો, હું જે માંગીશ એ આપને આપશો. અને કુંતાજીએ પ્રભુની પાસે માંગ્યું છે. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્દર્શન. હે ભગવાન, મારા પર એવી કૃપા કરો કે મારા અને મારા સંતાનોના જીવનમાં નિરંતર દુઃખ જ દુઃખ આવે. માણસો પ્રભુની પાસે શું માગે? સુખ માગે. જો ભાગવતજીમાં પ્રથમ સ્તરમાં 3 સ્તુતિ છે. ઉત્તરાયે દુઃખમાં પ્રભુની સ્તુતિ કરી રક્ષા માંગી છે. કુંતાજીએ સુખમાં સ્તુતિ કરી દુઃખ માંગ્યું. અને ભીષ્મ પિતામહે સુખ અને દુઃખ બંનેથી પરેની અવસ્થા જીવનના અંતિમ સમય પ્રભુની સ્તુતિ કરી છે. લોકો પ્રભુની પાસે સુખ સંપત્તિ રૂપિયા પૈસા સગવડતા બધું માંગતા હોય. જ્યારે કુંતાજીને આ બધું મળ્યું, હવે પ્રભુની પાસે દુઃખ માંગે છે. એનું કારણ કુંતાજી કહે છે, પ્રભુ આ જગતના લોકોનો સ્વભાવ કેવો છે? સુખ આવે ત્યારે બધા આપણે ભૂલી જાય છે, સુખને કોઈ આપણો ભજતા નહીં. સુખમાં આપણે બધા ભૂલી જાય, પણ જયારે જયારે દુઃખ આવે ને ત્યારે પ્રભુ લોકોને આપની યાદ આવે છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ને કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ ક્યાંથી પહોંચે? પ્રેતાત્માને જ કોઈએ કહ્યું, સુખ કે માથે શીલ પડો હરિ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. પ્રભુ મને અને મારા બાળકોના જીવનમાં એટલો દુઃખ આપો કે પલ પલ આપનો સ્મરણ થાય. પ્રભુ અમે આપને ક્યારે પણ ન ભૂલીએ. કારણ કે રૂપિયા પૈસા સંપત્તિ એ સાચો સુખ નથી. સાચો સુખ પ્રભુ આપનું સ્મરણ છે. શાસ્ત્ર પણ કહે છે, વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. જીવ ભગવાનને ભૂલી જાય એનાથી મોટું કોઈ દુઃખ નથી. અને પ્રભુનું સતત આપણને સ્મરણ રહ્યા કરે એ જીવનનું સૌથી મોટું સુખ છે. પણ આપણે બંનેને ઉલટપુલટ કરી નાખે. રૂપિયા પૈસા સંપત્તિને આપણે સાચું સુખ માનીએ છીએ, પણ ભાગવતકાર કહે છે રૂપિયા એ સાચું સુખ નથી. રૂપિયા તમારા ઘરે આવ્યા એ રૂપિયાની સાથે 15 પ્રકારના દુઃખ પણ તમારા ઘરે આવે છે. તો કે સૌથી પહેલા રૂપિયા કમાવાનું દુઃખ, કઈ રીતે રૂપિયા ભેગા કરવા, માણસ કરવાનું ના કરવાનું સાચું ખોટ બધું એના માટે કરે. જે રીતે રૂપિયા મળે પછી માણસ વિચાર ના કરે. રૂપિયો કમાવા માટે સવારથી સાંજ સુધી માણસ પરસેવો પાડે, ગધા મજૂરી કરે, એ પણ દુઃખ જ છે. રૂપિયો ઘરમાં આવ્યો પછી રૂપિયા સાચવવાનો દુઃખ. સરકારી ખાતાવાળા આવી નહીં જાય ને, કોઈ ચોરી નહીં જાય, દિવસ રાત માણસને ઉજાગરા કરવા પડે, ઊંઘ પણ હરામ થઈ જાય. જેવો રૂપિયો ઘરમાં આવ્યો એકબીજા ઉપર નજીકના લોકો પર અવિશ્વાસ થવા લાગે. આ બધાની નજર મારા રૂપિયા પર છે. એની સાથે ચોથું દુઃખ આવે છે, ક્લેશ. અવિશ્વાસ થાય પછી પરિવારમાં ક્લેશનું આગમન થાય, કલહ થાય. સારા સારા પરિવારોમાં સંપત્તિના કારણે આજે કલહ થતો હોય છે, પછી આવે પરિવારમાં જુદા પડવું,
પરિવારના બંટવારા થઈ જાય, પરિવાર ટુકડાઓમાં વિભક્ત થઈ જાય. મને યાદ છે લગભગ 14 વર્ષ પહેલા હું લંડનમાં ગયો અને કોઈ એક માણસને 17 મિલિયન પાઉન્ડની લોટરી લાગી હતી અને બીજે દિવસે એની વાઈફે લો સૂટ કર્યો કે આમાંથી 50% મારા છે, મારે ડાયવોર્સ જોઈએ છે, 50% મને આપ, પછી તારે જે કરવું હોય કરો. રૂપિયો ઘરમાં આવ્યો, પરિવારથી જુદા પડવું, ભાઈ ભાઈના પરિવાર બધા જુદા પડી જાય. પછી આવે છે અહંકાર, હું જ રૂપિયા કમાયો છું, મારા સમાન કોણ કમાયું. પછી આવે ક્રોધ, વાત વાતમાં માણસ એકબીજાને નીચું દેખાડવાનો પ્રયત્ન કરે. પછી આવે સ્પર્ધા, કોમ્પિટિશન, સમાન રૂપિયા વાળા હોય તો હું એના કરતા આગળ નીકળી જાઉં, એકબીજા સાથે સ્પર્ધા શરૂ થઈ જાય. પછી થાય દુષ્કર્મ, માણસ પગમાં જાય, રેસમાં જાય, જુગાર રમવા જાય, ન કરવાના બધા જ કામ કરવાના છે. પછી થાય રાગ દ્વેષ ઈર્ષા, એકબીજાની અદેખાઈ આવે, રાગ દ્વેષ થાય. ત્યાર પછી શત્રુતા, કોમ્પિટિશન થાય એટલે સમાજમાં માણસોના દુશ્મન પણ વધી જાય. ત્યાર પછી આવે ઘરમાં અસત્ય. તમને પૂછું, ગવર્નમેન્ટ તમને પૂછે તમારી પાસે કેટલા રૂપિયા છે, કોઈ સાચું બોલો? હા કે ના? કોઈ સાચું ના બોલે. રૂપિયો ઘરમાં આવે એની સાથે અસત્ય આવે, અસત્ય આવે એની સાથે ઘરમાં આવે અધર્મ, અને અધર્મ આવતા જ 15 મૂર્ખ ભગવાનથી વિમુખતા. જેવો ઘરમાં અધર્મ આવ્યો, જેવો પ્રભુથી વિમુખ થઈ જાય. રૂપિયાની સાથે 15 પ્રકારના દુઃખ આવે. પણ કે છે ને, પ્રારંભ અને પુરુષાર્થથી કમાયેલો જે રૂપિયો હોય ને, એ અહંકાર લઈને આવેલી સાથે દુઃખ આવે, પણ પ્રભુની કૃપાથી મેળવેલી જે સંપત્તિ હોય ને, એ હંમેશા દીનતા લઈને આવે છે. એટલે ઠાકોરજીએ લક્ષ્મીને પોતાના ચરણમાં રાખી છે. પ્રભુની કૃપાથી જે અલૌકિક સંપત્તિ મળે, એ હરે ગુરુને વૈષ્ણવની સેવામાં વિનિયોગ થાય. અને ખોટા માર્ગે જે રૂપિયો ઘરમાં આવે, એનાથી આ 15 પ્રકારનું દુઃખ ઘરમાં આવે. એટલે કોઈએ બહુ સરસ કહ્યું છે કે આ પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે, પાપ કળા ડુંગર ખડકીને પુણ્ય બધા પજવાડે છે. પૈસો કેવા કેવા પાપ કરાવે.
એટલા માટે રૂપિયા પૈસા એ સાચું સુખ નથી. પણ સુખ જયારે આવે ત્યારે માણસ ભગવાન દુઃખમાં પ્રભુનું સ્મરણ કરે. કોઈ કવિ એવો સરસ કહ્યું છે, કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે, સ્વાર્થના છે સૌ સદા કોણ ખરાને પૂછે છે, ફૂલો માંથી અત્તા નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ પૂછે છે. જીવનો સંવાદ છે, સુખમાં પ્રભુને ભૂલી જાય. એટલા માટે કુંતાજીએ પ્રભુની પાસે દુઃખ માંગ્યું છે. કુંતાજી પોતાની સ્તુતિમાં પ્રભુની એક એક કૃપાનું સ્મરણ કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવે વારંવાર પ્રભુની કૃપાનું સ્મરણ કરતા રહેવું જોઈએ, જેનાથી પ્રભુનો આશ્રય વધારે દ્રઢ થાય. કેવા કેવા સંજોગોમાં પ્રભુએ આપણી રક્ષા કરી છે. જીવનની દરેક બાબતોનો ક્યારેક વિચાર કરો, કેવા કેવા કામ પ્રભુએ આપણી પાસે કરાવ્યા છે, જે કરવાનું આપણું સામર્થ્ય હતું જ નહીં, આપણી તાકાતની બહારની વાત હોય, છતાં પ્રભુ આપણને નિમિત્ત બનાવીને કાર્ય કરાવે. અને ત્યારે માનવું જ પડે, મારા પ્રભુ ક્યાંક સંતાઈને મારું સંચાલન કરી રહ્યા છે, બાકી મારું સામર્થ્ય નથી. કુંતાજી પોતાની સ્તુતિમાં પ્રભુને વિનંતી કરે છે. શ્રી મહાપ્રભુજીએ એના બહુ સુંદર અર્થઘટન કર્યા છે. કુંતાજી કહે છે, પ્રભુ આપણે વિષથી અમારી રક્ષા કરી, ભીડસેન વિષવાળા લાડુ આપવામાં આવ્યા ત્યારે આપણે એની રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી કહે છે, વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ આપ વિષયના વિષથી અમારી રક્ષા કરો. પેલા ઝેરથી વિષથી માણસ ત્યારે ત્યારે મરી જાય, પણ વિષયના વિષથી જીવનમાં પળ પળ મળતું હોય છે. કુંતાજી કહે છે, પ્રભુ આપણે લાક્ષાગ્રહના અગ્નિથી અમારી રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુને વિનંતી કરો વૈષ્ણવ કે પ્રભુ આપ પણ ક્રોધ રૂપી અગ્નિથી અમારી રક્ષા કરો. ક્રોધ એ અગ્નિ બાળે, પણ ક્રોધ જીવતા માણસને સળગાવી રાખે છે. મને યાદ છે, બહુ નાના હતા, 5-1 વર્ષના અમારા તાત છે રણનીતિ વિલાસ દાદાશ્રી મહારાજ. ઠાકોરજીની સેવામાં જો ક્રોધ આવે, કોઈ પણ વસ્તુમાં ગુસ્સો આવે, તો કે તમારી અપશ્ચમાં એ જાઓ ઠંડા જળથી સ્નાન કરી આવો. આજે આપણે લોકો પુષ્ટિમાર્ગ વૈષ્ણવ આચાર વિચાર અપરસ મેળ આ બધાનો બહુ વિવેક રાખીએ. આ છોવાઈ ગયું, આ ના ચાલે, પેલું હોળાઈ ગયું, આમ પાકે ચુસ્ત અપરસ હોય, સ્નાનથી માતા પણ સ્નાન કરી જલતી, અને પછી આપણે રેશમી વસ્ત્ર પહેરીને સેવામાં જઈએ, આ બધી સારી વસ્તુ છે, આચાર વિચાર બહુ જરૂરી છે. પણ તમે લાખ અપરસ કરીને ઠાકોરજીની સેવામાં ગયા હો, પણ મનમાં જો રાગ દ્વેષ ઈર્ષા અહંકાર ક્રોધ આ બધું ભરેલું હોય, તો ઠાકોરજી એ અપરસ ક્યારે પણ ચલાવશે નહીં. 12મી અપરસની સાથે સાથે આપણી અંદરની અપરસ પણ શુદ્ધ હોવી જોઈએ, અંતઃકરણ પવિત્ર હોવું જોઈએ. આજે આપણા સ્વભાવ કેવા થયા છે, વાત વાતનો ક્રોધ આવે, ઠાકોરજીની સેવામાં હોઈએ ત્યાં પણ ક્રોધ આવે, પછી આપણી અપરસમાં છોડાઈ ગયા. મન ઠાકોરજીમાં લાગેલું હોય અને બહારની અપરસ કદાચ એક વાર છોડાઈ જાય ને, તો પ્રભુ એને ચલાવી પણ લેશે. પણ આ અંતઃકરણ જો અશુદ્ધ હશે ને, તો ઠાકોરજીને ક્યારેય પણ નહીં ગણે, પ્રભુ એને ક્યારે પણ નહીં ચાલે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે, માણસને જયારે આમ બહુ ક્રોધ આવે, ક્રોધમાં એનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, મગજની નસો ફાટે અને બ્રેન હેમરેજ થવાના કેસ નોંધાય છે. ક્રોધમાં મા પોતાના બાળકનું પેટ ભરે તો બાળકોના મરણ થયાના કેસ નોંધાય છે. ક્રોધના આવેશમાં માણસ જો જમવા બેસે, ભોજન કરવા બેસે, તો ફૂડ પોઈઝન થઈ જાય, એ અનાજ એને પચે નહીં. ક્રોધ એ અતિ ભયંકર વસ્તુ છે. વૈષ્ણવે પ્રભુને વિનંતી કરવી જોઈએ કે પ્રભુ અમારા પર એવી કૃપા કરો કે આ ક્રોધ રૂપી અગ્નિથી આપ અમારી રક્ષા કરો, જીવનમાં ક્યારેય ક્રોધ ના આવે. કુંતાજી પ્રભુને કહે છે કે પ્રભુ આપે અનેક વખત દૈત્યોથી અમારી રક્ષા કરી છે.
श्री महाप्रभु जी कहे वैष्णव प्रभु ने विनती करो के काम अने तृष्णा नामना दैत्य थी आप अमारी रक्षा करो। कुंताजी कहे के प्रभु आपे असद सभा में अमारी रक्षा करी। हस्तिनापुर नी सभा ने असद सभा कहेवाई, जेमा मोटा मोटा धुरंधरो बैठा था, पितामह भीष्म, कुलगुरु कृपाचार्य, गुरु द्रोणाचार्य, अश्वत्थामा, विदुर जी, पांडव, कौरव, ए सभा सामान्य सभा नथी, मोटा मोटा हथी, महारथी, अतिरथी बैठा छे। अने द्रौपदीनी लाज उलटाई गई छे, कुलवधूनी लाज उलटाई गई छे, बधा नतमस्तक थई मोक प्रेक्षक बनीने जोया करे छे, कोई एनी लाज बचावा ना आव्यो, एटला माटे ए सभा ने असत सभा कहेवामां आवी। कुंताजी कहे कि प्रभु आपे असत सभा में अमारी रक्षा करी। श्री महाप्रभु जी कहे कि वैष्णव प्रभु ने विनती करो कि आप पण दुस्संग थी अमारी रक्षा करो। सत्संग जीवन में थोड़ा ओछो मळशे तो कदा चालशे, पण दुस्संग जो लागी जशे ने तो वर्षो नो करी करेलो बधुं पाणी मचावी जशे। चर्चा करी थी पेला दिवसे, संग ए सौथी मोटो परिबळ छे, अने जेनो संग आपणे जीवनमां लागे एना गुणोनी असर ए आपणी अंदर जीवनभर माटे आवे छे। एटला माटे प्राय प्रत्येक संप्रदायमां तमे जो सत्संग उपर भार मूकवामां आवे छे। सत्संग एटले शुं? सद्ग्रंथोनो संग, सद विचारों संग, सज्जनों संग, सद्गुणों संग, प्रत्येक सद तत्व भगवान कृष्ण अवस्थित। सत्संग करवानो अर्थ के प्रभु ना चरण माने शरण में जीत रहे। जो घड़ी बार दुस्संग ना मूल रूप में आवे तो अपने ओळखी पड़ सकिए, पर जारे जारे दुस्संग ए सत्संग नी आड़ में आवे त्यारे त्यारे ने ओळखवो बहु मुश्किल थी जाए। रावण जारे जारे आव्यो त्यारे ऋषि नो रूप लईने आव्यो, सीताजी पण ओळखी नथी शक्या। सत्संग माने दुस्संग मां फरक शुं? कई रीते समझी शकाय? तमे कोई व्यक्ति नो संग करी रह्या छो ए सत्संग छे के दुस्संग, कई रीते खबर पड़े? तेना संगथी तमारा जीवन मां केवुं परिवर्तन आवे छे? જેનો સંગ કરીને ધર્મ પરાયણ થવાનું મન થાય, જેનો સંગ કરી હરિગુરુ વૈષ્ણવના સ્વરૂપમાં આપણો ભાવ દ્રઢ થાય, જેનો સંગ પ્રભુની સ્વરૂપ લઈ જાય, જેના સંગથી આપણામાં સારા સંસ્કારો આવે, એ સત્સંગ છે। પ્રયત્ન કરીને સત્સંગ કહેવો, જેનો સંગ આપણને ધર્મથી વિમુખ કરે, જેના સંગથી આપણા સંસ્કારો બગડવા લાગે, જેનો સંગ કરીને હરિ ગુરુ કે વૈષ્ણવમાં અભાવ આવવા લાગે, જેનો સંગ આપણને પ્રભુથી દૂર કરી દે, બધો દુસ્સંગ છે। પ્રયત્ન કરીને એવા દુસ્સંગથી તમે બચો, કારણ કે વર્ષો સુધી ભલે સત્સંગ કરો પણ જયારે કોઈનો દુસ્સંગ લાગશે ને તો વર્ષો કરેલો મેળવેલો બધો જ વ્યર્થ થઈ જશે। સંગની બહુ મોટી અસર થાય। ઘણી વાર પૂછે કે રાજાના દરબારમાં એક શિકારી બે પોપટના પાંજરા વેચવા માટે આવ્યો, રાજાની કિંમત પૂછી તો એક પોપટની કિંમત 1,00,000 રૂપિયા, બીજાની કિંમત ખાલી 1 રૂપિયો, દેખાવમાં સરખા હતા પણ કિંમતમાં આટલો ફરક। રાજાએ કારણ પૂછ્યું કે મહારાજ ખરીદી લેવા તમને મેળ સમજાઈ જશે। રાજાએ રૂપિયા આપી બંને પાંજરા ખરીદ્યા, રાત્રે પોતાના શયનખંડમાં મૂક્યા, સવાર થઈ 1,00,000 રૂપિયાની કિંમત વાળો પોપટ સુંદર મંગળાચરણ શ્લોક બોલવા લાગ્યો અને 1 રૂપિયાની કિંમત વાળો પોપટ ગાળો બોલવા લાગ્યો। રાજાને ક્રોધ આવ્યો અને મારવા તૈયાર થયો, ત્યારે પેલા મોંઘા પોપટે રાજાને રોક્યો। ગવાસ ચલા નામ સુરોતી વાક્યમ અહમ નિરાજન વચનમ મુનિ નામ ન ચાસ્ય દોષો ન મત ગુણો વા સંસર્ગ જા દોષ ગુણા ભવંતિ। મહારાજ હું આ મંગળાચરણના શ્લોકો બોલે મારો કોઈ સદગુણ નથી કે પેલો અપશબ્દ બોલે એનો કઈ વાત નથી। અમે બંને નાના બચ્ચા હતા, ઋષિ મને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા, ત્યાં મને જેવું વાતાવરણ મળ્યું, જેવો સંગ મળ્યો, જે સાંભળ્યો તેનું હું રટણ કરું છું, ના બીજા બચ્ચાને કસાઈ કસાઈવાડામાં લઈ ગયું, જ્યાં એને સાંભળ્યો એનું રટણ કર્યા, તો સંગ
દોષનું પરિણામ છે, એનો વિચાર દોષો માં એમ સંગે મોટો પરિબળ છે. પ્રભુને વિનંતી કરો કે પ્રભુ આ દુસંગથી અમારી રક્ષા કરો. કેવી રીતે કુંતાજી સ્તુતિ કરે છે ભગવાનને જોઈને સૌ કોઈ વિચારતા હતા કે કૃષ્ણ અમને મળવા આવ્યા છે. અર્જુને વિચાર્યું કે મિત્ર મને મળવા આવ્યા. સુભદ્રા વિચારે કે ભાઈ મને મળવા આવ્યા. કુંતાજી વિચારે કૃષ્ણ મને મળવા આવ્યા. ભગવાન કે હું કોઈને મળવા આવ્યો નથી, કેમ કે લૌકિક સંબંધોમાં હું માનતો જ નથી. હું તો આવ્યો છું મારા એ વચનને પૂરું કરવા માટે. પૂછ્યું કયું વચન? જયારે મહાભારતનો યુદ્ધ ચાલી રહ્યું હતું, એક પછી એક કૌરવો મરાઈ રહ્યા હતા, પાંડવોને કઈ ન થયું, ત્યારે દુર્યોધને ભીષ્મ પિતામહને મેળો માર્યો કે દાદાજી લાગે છે તમે પાંડવોના પક્ષપાતી છો, તમે યુદ્ધ કરવા નથી આવી રહ્યા. તમે જો યુદ્ધના મેદાનમાં ઉતરો તો એક દિવસ બાદ યુદ્ધ પૂરું થઈ જાય, તમને તો ઈચ્છા મૃત્યુ વરદાન છે, તમે પક્ષપાત કરો છો. આ મેળો પિતામહથી સંજ્ઞા કર્યો કે હું પક્ષપાતી નથી, મારે નિષ્ઠા હસ્તિનાપુરના સિંહાસન સાથે જોડાયેલી છે, કામ કરજે. આજે રાત્રે હું જયારે ધ્યાનમાં બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ, પછી કોઈની તાકાત નથી કે તારો વાળ વાળો કરી શકે. આ સાંભળી દુર્યોધન રાજી થયો, પણ પ્રભુ ચિંતામાં પડી ગયા. જો ભાનુમતી ને અખંડ સૌભાગ્યવતી નું વરદાન મળશે અનર્થ થઈ જશે. ભાનુમતી તૈયાર થઈને જતા હતા, ભગવાન આવ્યા ભાનુમતી પાસે. ક્યાં જાઉં છો? કે દાદાજી યાદ કરી છે, જોવું તો પડશે ને. ભગવાન કેટલે જ ઘરમાં કોઈ તમારી ઇજ્જત કરતો નથી, કોઈ તમને આમ એક વાર બોલાવે ને તરત જ બીજાના માટે તમે દોડી દોડીને જાઓ એટલે તમારો ઘરમાં બિલકુલ માન નથી. દ્રૌપદીને જોઈ મહારાણી આમ બે ચાર વાર કેવડાવે આવો પધારો, પછી પણ ઉભી થઈને જાય ત્યારે ઘરમાં લોકોની ઇજ્જત કરે છે. ભાનુમતી કે વાત તો સાચી છે, આમ દ્રૌપદી આમ બે ચાર વાર કેવડાવે આમંત્રણ આવે પછી ઉભી થઈને જાય ત્યારે લોકો એને માન આપે છે. હું પણ કોઈ એક વાર બોલાવે ને આમ દોડીને ચાલી જાઉં એટલે ઘરમાં મારું માન નથી, જવાનું નથી, જો બે ચાર વાર કેવડાવશે પછી જઈશ. ભગવાન કે આપણું કામ થઈ ગયું. ભગવાન આવ્યા દ્રૌપદી પાસે, ચાલો અભરાણીમાં મારી સાથે ચાલો, બહુ જરૂરી કામ છે. પૂછ્યું પ્રભુ અડધી રાત્રે ક્યાં જવું છે? એ પૂછવાનો સમય નથી. ભગવાન આજે દ્રૌપદીના ખવાસ બની ગયા છે, કાળી કામની ઊંધી છે, હાથમાં એક લકોટિયા છે, લાલ અને ફાનસ ભગવાને હાથમાં પકડ્યું છે. આગળ આગળ કૃષ્ણ પાછળ પાછળ દ્રૌપદી ચાલી રહી છે. આવ્યા ભીષ્મ પિતામહના કક્ષ પાસે, દ્વારપાળોએ ભગવાનને રોક્યા, અંદર કેવળ એક સ્ત્રીને જવાની અનુમતિ છે. ભગવાન બહાર ઉભા રહ્યા, ભીષ્મ પિતામહ ધ્યાનમાં બેઠા છે. દ્રૌપદી સામે આવીને બેસી ગઈ. પિતામહને લાગ્યું ભાનુમતી આવી છે અને નેત્ર ખોલીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે દાદાજી તમારા આશીર્વાદ ચોક્કસ ફળશે. પિતામહ ચમક્યા, દ્રૌપદી તો મેં તો પેલી ભાનુમતી ને બોલાવી હતી, તું ક્યાંથી આવી? નક્કી આ કામ પેલા સાંભળ્યાનું લાગે છે. ક્યાં છે શ્યામ સુંદર? ભાવનીના દર્શન કર્યો, ભીષ્મ પિતામહ બહાર આવ્યા, પ્રભુ દ્રૌપદીના ખવાસ બનીને ઉભા છે, કાળી કામળી ઉડી છે, હાથમાં લખુટિયા છે, લાલટેન છે. ભીષ્મ પિતામહ વંદન કર્યા, પ્રભુ આજે તો આપે મારા પર બહુ કૃપા કરી કે આજે મને દર્શન દેવા પધાર્યા, પણ આપની સાચી કૃપા હું ત્યારે જ માનું કે જયારે જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યો હોઉં, અને એ સમયે કૃપા કરી અને આપ મને દર્શન દેવા પધારો ત્યારે માનીશ કે આપની સાચી કૃપા છે. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તંસ નીકળે, ગોવિંદ નામ લેકર તબ પ્રાણ તંસ નીકળે, ત્યારે માનીશ કે પ્રભુ આપની સાચી કૃપા મારા પર છે. આજે તો આપ દર્શન કરવા પધાર્યા છો, પણ અંતિમ સમયમાં જરા કૃપા કરીને પધારો ત્યારે હું સાચું કૃપા કરવાનું. ઈ
ભગવાન કહે છે કે પિતામહ કદાચ વરદાન માંગીને ભૂલી પણ ગયા છે, પણ મારું આપેલું વચન મને યાદ છે. ક્યાં છે ભીષ્મ પિતામહ? મને કઈ એમની પાસે લઈ જાઓ. ભગવાન ભીષ્મ પિતામહની બાણશૈયા પાસે પધાર્યા છે. ભીષ્મ પિતામહે ભગવાનને વંદન કર્યા કે પ્રભુ મારા મનમાં એક સંશય છે, એ કૃપા કરીને દૂર કરો. મારું જીવન પરિશુદ્ધ છે, જીવનભર મેં અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, ક્યારે અસત્ય બોલ્યો નથી, મેં જીવનમાં કોઈ ખોટું કામ કર્યું નથી, પછી આ બાળની શૈયા પર સુવાની સજા મારે કેમ ભોગવવી પડી? ભગવાન કે પિતામહ, તમે કોઈ ખોટું કામ કર્યું નથી, એટલા માટે તો હું સામેથી તમને દર્શન દેવા આવ્યો છું. તમે ખોટું કર્યું નથી, પણ ખોટું થતા જોયું તો છે ને. યાદ કરો કે હસ્તિનાપુરની સભામાં જ્યાં કુળવધૂ ઘોડો પાથરીને આજીજી કરી રહી હોય કે કોઈ મારી લાજ બચાવો, ને તમે ધારકોને રોકી શકત, પણ તમે કેવળ મૂળ પ્રેક્ષક બનીને જોતા રહ્યા. તમે પાપ નથી કર્યું, પણ પાપને પ્રોત્સાહન આપ્યું છે, એ પણ અપરાધ છે, અને એની સજા તમારે ભોગવવી પડે છે. પિતામહ કે ભગવાન, આપની વાત હું સમજી ગયો, પણ એ અસરની દુર્યોધન જેવા દુરાચારીના અન્નની મેં દુર્યોધનનું અન્ન ખાધું હતું, એટલા માટે પ્રભુ મારી બુદ્ધિ બગડી હતી. હવે અર્જુનના બાણોથી દુર્યોધનના અન્નનું રક્ત બધું વહી ચૂક્યું છે, હવે હું શુદ્ધ થયો છું. પ્રભુ કૃપા કરી મને દેહ ત્યાગ કરવાની આજ્ઞા આપો. ભીષ્મ પિતામહ પ્રભુની સ્તુતિ કરે છે, ઇતિમતી રૂપ કલ્પિતા વિતુષ્ટ. જો સાહિત્યમાં કોઈ પણ વસ્તુનો પ્રારંભ અર્થથી થાય અને સમાપન ઇતિથી થાય, પણ શરૂઆત છે ઇતિમતી રૂપ કલ્પિતા વિતુષ્ટ. પ્રભુની એક લીલાનું સ્મરણ કરી રહ્યા છે. ભીષ્મ સ્તુતિ જેટલો સુંદર વિષય છે કે એના પર એક આખી સ્વતંત્ર કથા થઈ શકે. શ્રી મહાપ્રભુજીનું કારણ સમજાવે છે, અંતિમ સમયમાં જો પ્રભુનું નામ પણ મુખમાં આવી જાય ને તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. સ્વયં ઠાકોરજી પોતે દર્શન દેવા પધાર્યા છે. એ જ વાતનું મારા માટે સૌથી મોટું પ્રમાણપત્ર છે કે મારા જીવન અને મરણનું હવે ઇતિશ્ચિત થઈ ગયું. ભગવાન જાણતા હતા કે અષ્ટ વસ્તુઓમાં ધ્રુવ નામના વસ્તુ છે, તો ભગવાને આજ્ઞા આપી અને ઉત્તરાયણ કાળમાં ભીષ્મ પિતામહે પોતાની સ્વેચ્છાથી દેહ છોડ્યો છે. જો એ બહુ સુંદર વાત બતાવી. ભીષ્મ પિતામહે કહ્યું કે દુર્યોધન જેવા દુરાચારીનું અન્ન મેં ખાધું હતું, એટલે મારી બુદ્ધિ પકડી ગઈ. અન્ન આપણા શરીર ઉપર અને મન પર કેવી અસર કરે છે? શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બ્રહ્મ સંબંધ લીધા પછી પહેલી આજ્ઞા કરી, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. વૈષ્ણવોએ હંમેશા અસમર્પિતનો ત્યાગ કરવો. દરેક વસ્તુ માટે કહેવાયું, ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો આપણું ઘર પણ સમર્પિત છે, આ શરીરથી પ્રભુની સેવા કરીએ તો આપણો દેહ પણ સમર્પિત છે. ઘરમાં રસોઈ થાય, ઠાકોરજીને સામગ્રી ધરી અને પછી મહાપ્રસાદ લઈએ તો અન્ન પણ સમર્પિત છે. કોઈ સુંદર કલા આપણને આવડતી હોય, પ્રભુના સુખ માટેનો વિનિયોગ કરીએ તો એ પણ સમર્પિત છે. વૈષ્ણવનો નિર્વાહ પ્રભુના પ્રસાદથી સમર્પિત થવો જોઈએ. અહીંયા ચર્ચા કરી રહ્યા છે આપણે અન્નની. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સૂત્રાત્મક છે, પણ એમાં કેટલું ઊંડાણ રહેલું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આપણો હિન્દુ ધર્મ સનાતન વૈદિક ધર્મ કહેવાય છે. સનાતન એટલે શાશ્વત, જેનો ક્યારેય નાશ ન થાય, અને વૈદિક ધર્મ સંપ્રદાયો જેટલા પણ છે બધા સંપ્રદાયનું મૂળ વેદ છે. યસ્ય નિસ્વસિતમ વેદ, બધા સંપ્રદાયો વેદમાંથી પ્રગટ થયા, જુદા જુદા અસ્તિત્વમાં આવ્યા છે. વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયો. જ્યારથી સૃષ્ટિની રચના થઈ ત્યારથી આપણો હિન્દુ વૈદિક ધર્મ અસ્તિત્વમાં આવે છે. અન્ય સંપ્રદાયોનો તમે ઇતિહાસ જુઓ તો 1500 થી 3500 વર્ષનો સમયગાળો મળે. શું એ પેલા ધર્મ નહીં હોય? શું એ પેલા લોકો કોઈ ધર્મ નહીં જોતા?
ભગવાન શ્રી કૃષ્ણને કેટલા વર્ષ થયા કોઈ કહેશો મને? દર વર્ષે જન્માષ્ટમી મનાવીએ છીએ ને, જન્માષ્ટમી આમ નાચીએ કૂદીએ પ્રસાદ લઈને પાછા છૂટાવે. ભગવાન શ્રી કૃષ્ણને કેટલા વર્ષ થયા છે કહેશો? કોઈ બધા જુદું જુદું કહેશે, કારણ કે બધાને સમજતા નથી. આપણે ઠીક છે, મોટા ભાગે બધાને 5000 નામ નીકળે જ કહેશે. 5242 નું વર્ષ આ જન્માષ્ટમી ના બેઠું. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ ભૂતલ પર બિરાજે. ભગવાન શ્રી કૃષ્ણ સુધામ પધાર્યા અને તરત જ કલયુગની શરૂઆત થઈ ગઈ. કલયુગના 5121 વર્ષ લગભગ થયા. તમે યુગાબ જેવું લખેલો આવે છે પંચાકર યુગ, એમનાથી પણ આગળ ભગવાન રામચંદ્ર યુગ પૂરો થઈ ગયો. આપણા વૈદિક વિજ્ઞાન આપણું કહે છે, અમેરિકાના સાયન્ટિસ્ટોની જુદી માન્યતા છે, જેમાં આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. રામ સેતુ સેટેલાઇટ થી એનો ફોટોગ્રાફ પાડે જે નાસા છે, અમેરિકાની સંસ્થા, રામ સેતુનો ફોટો પાડી અને એમણે એમની વેબસાઇટમાં રાખ્યો. સમયગાળો નીચે લખ્યો છે, બિફોર ક્રિસ્ટ જીસસ ક્રાઇસ્ટ પછી ઊંધી ગણતરી શરૂ થાય. 70 લાખ વર્ષ BC એટલે બિફોર ક્રિસ્ટ. 25 થી 29 ઓક્ટોબરમાં કેવલ 5 દિવસમાં માનવ દ્વારા નિર્મિત થયેલો આ સેતુ છે. ત્યાંના સાયન્ટિસ્ટો પણ માનવા તૈયાર થાય કે આજના આધુનિક સમયમાં સિમેન્ટ કોન્ક્રીટ સ્ટીલથી બનાવેલો કોઈ બ્રિજ હોય તો 200-250 વર્ષમાં રિપેરિંગ કરવું પડે. 70 લાખ વર્ષ પહેલા માનવે 5 દિવસમાં ભારતથી લંકા સુધી બનાવેલો સેતુ આજે પણ દરિયાના પાણીમાં અડીખમ ઉભો છે. તો એ સમયમાં આ દેશનું વિજ્ઞાન કેટલું પ્રબળ હશે? વાસ્તવમાં વેદ એ જ વિજ્ઞાન છે. આપણે બધી સમજણ આજે આપણે ત્યાંથી ચાલી ગઈ, કારણ કે સંસ્કૃત ભાષા આજે આપણા બાળકોને અઘરી લાગે. તમને આશ્ચર્ય થશે, જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. 3rd સ્ટાન્ડર્ડ થી બાળકોને સંસ્કૃત ત્યાં કમ્પલસરી ભણાવવામાં આવે છે. આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોની પ્રતો આપણે પસ્તી માનીને અને ફેંકી દઈએ, ત્યાંના લોકોને લાખો ડોલરની કિંમત ચૂકવીને લઈ જાય છે. આપણા ધર્મ ગ્રંથોમાંથી આજે નવા નવા સંશોધનો થઈ રહ્યા છે અને આપણા બાળકો ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, આરબી આ બધી ભાષાઓ પર પાછા મળ્યા છે. સંસ્કૃત કલાસ તો સંસ્કૃતિ પૂરી થઈ જશે. બ્રાહ્મણોએ ખાલી પેટ ભરવાના સાધન તરીકે કર્મકાંડ પૂરતી જ આજે સંસ્કૃત ભાષાને જાળવી છે, પણ વિશ્વના લોકો આજે એના પર સંશોધન કરી રહ્યા છે. વેદ એ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે અને આપણી દરેક પદ્ધતિમાં વિજ્ઞાન ભણાયેલું છે. પણ એ બધી સમજણ આજે આપણી પાસેથી ચાલી ગઈ. આપણા બાળકો આપણને પૂછે, આપણી પાસેનો કોઈ આન્સર નથી. અને એટલે આપણા જ બાળકો આપણી પરંપરાથી આજે દૂર ફંટાઈ જતા હોય છે. દરેક ક્રિયામાં વિજ્ઞાન છે. આપણે તિલક કરીએ છીએ, કંઠી પહેરીએ છીએ, ચરણવંદન લઈએ છીએ. પ્રસંગ નીકળ્યો તો એક બે ચર્ચા થોડી આપણે કરશું ચોક્કસ. આપણે એવું માનીએ કે સવારે સ્નાન કર્યું અને આપણું શરીર પવિત્ર થઈ ગયું. સ્નાન કરવું એ શરીરના પવિત્રતાનો એક ભાગ છે. ગઈકાલે આપણે જોયું પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ 5 તત્વોથી શરીર બન્યું છે. સવારે ઉઠીને આપણે સ્નાન કરીએ, શરીરની દુર્ગંધ દૂર થાય ત્યારે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય. બીજી ક્રિયા આપણે કરીએ છીએ, ચરણામૃત લઈએ છીએ આમ ચપટી ભરીને. ચરણામૃત લેવાથી આપણા શરીરનો જળ તત્વ શુદ્ધ થાય છે. એ પ્રશ્ન થાય કે ચરણામૃત એટલે ચરણોદક કે જારી જીવો જળ કહેવાય, પણ આપણે માટીનો પેડો ચપટી ભરીને લઈએ. એટલે બારગામ જેવું હોય, એક બોટલમાં શીશીમાં જળ ભરીને લઈ જાઓ તો 15-20 દિવસ ટાઈમ અમુક પ્રકારના બેક્ટેરિયા થઈ જાય, સ્મેલ આવવા લાગે, પાણી વધારે ના ટકે. એટલે પર્યાય શોધાયો. વ્રજની જે નદી છે, જે ભગવાન શ્રી કૃષ્ણના
ચરણની રચને નાથન દ્વારા શ્રીનાથજીને જોવામાં આવે એમાં શ્રીનાથજીનો પ્રસાદ એ જારીજીનો ને સ્નાનનો જળ મેળવીને પછી એમાંથી ચરણવ્રતતા પેદા કરે. મૂળ જળ તત્વ છે, શરીરના જળ તત્વનું શુદ્ધિકરણ કરે. ત્યાર પછી ત્રીજી ક્રિયા, પ્રભુના ચરણમાં સમર્પિત થયેલી પ્રસાદી તુલસી આપણે લઈએ છીએ. તુલસીનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. શરદી થાય, કોલ્ડ કે કફ થાય તો શીત જેવા રોગોમાં તુલસીનો ઔષધિ તરીકે પણ ઉપચાર થાય છે. તુલસી આપણા શરીરના અગ્નિ તત્વને જાગૃત કરે છે, અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થાય. ચોથી ક્રિયા, બે ભ્રકુટીની વચ્ચે આજ્ઞા ચક્ર ઉપર પ્રસાદી કંકુથી આપણે તિલક કરીએ છીએ. આજ્ઞા ચક્ર એ વાયુનું ઘનીભૂત સ્થાન છે. તિલક કરવાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. અને તિલકના જુદા જુદા વિધાન છે. શૈવ પરંપરામાં આવી રીતે કરે કે ત્રિકોણ કહેવાય, દેવીના ઉપાસકો ચાંદલો કરે. દરેક વૈષ્ણવી પરંપરામાં જે બે ઉભી રેખ આપણે કરીને કહેવાય, ઉર્ધ્વ કોંડર તિલક, જે ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે આપણે ધારણ કરીએ છીએ. કોઈ ગવર્નમેન્ટનો વ્યક્તિ હોય કે કોઈ સરકારી વસ્તુ હોય એની પાસે પેલો ગવર્નમેન્ટનો પ્રોટોકોલ હોય, ટ્રેડમાર્ક હોય, એને ગવર્નમેન્ટનું પ્રોટેક્શન મળે. આપણે કઈ કરીએ તો સરકાર આપણને હેરાન કરે. એમ તિલક એ ભગવાન કૃષ્ણની ચરણાકૃતિ છે. જે વ્યક્તિ મસ્તક ઉપર તિલક ધારણ કરીને ભગવાનનો અભય પ્રાપ્ત થાય છે, કોઈ પણ આસુરી તત્વો એની પાસે આવી શકતા નથી. શાસ્ત્રમાં ત્યાં સુધીનું વિધાન છે કે માતા પર તિલક કર્યો હોય અને અનાયાસે શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આ તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત કરતા નથી. કેમ કે ભગવાનનું રક્ષણ એને મળ્યું છે, એટલું સામર્થ્ય તિલકમાં છે. વૈષ્ણવે ગૌરવથી તિલક કરવું જોઈએ. બીજું કોઈ કન્યાના લગ્ન થાય તો સૌભાગ્ય ચિહ્ન સ્વરૂપે એ કપાળમાં ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર પહેરે. આપણું બ્રહ્મ સંબંધ થાય ત્યારે આપણું વરણ સ્વયં ઠાકોરજીની સાથે થાય છે. તિલક અને તુલસીની માળા એ આપણું સૌભાગ્ય ચિહ્ન છે, જે વૈષ્ણવે ધારણ કરવું જોઈએ. બીજું યોગ માર્ગની આખી પદ્ધતિ બતાવો. કુંડલીની જાગૃત કરવા માટે જેને આયુર્વેદમાં શીતોષ્ણ ઉપચાર કહેવાય. આજકાલ પેલા બ્યુટી પાર્લરમાં કે સલૂનમાં પેલા ગરમ પાણીનો નેપકિન મૂકે, પછી ઠંડા પાણીનો નેપકિન મૂકે, આખી જૂની પદ્ધતિ છે. સાયટિકા જેવા સાંધાનો દર્દો થાય અને પેલા ઠંડા પાણીની ધાર કરે, પછી ગરમ પાણીની ધાર કરે. ઠંડો ને ગરમ ઉપચાર વારંવાર આપવાથી દર્દમાં રાહત મળે અને આપણી ઇન્દ્રિયો જાગૃત થાય. એમ સવારે ઉઠીને આપણે ઠંડા પાણીથી મોઢું ધોઈએ કે ઠંડા પાણીથી સ્નાન કરે તો આજ્ઞા ચક્રને શીત ઉપચાર મળે. પછી જૂના સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું. કેસર બધાને ના પોસાય, એનો પર્યાય શોધાય. હળદરમાં પણ કેસરની જે મુષ્ટતા ના પૂછે કે હળદરમાંથી બનાવેલું શુદ્ધ કરકોઈનો પ્રયોગ કરવો. તિલક કરવાથી પછી ઉષ્ણ ઉપચાર મળે, પછી અંદર ચંદન કે ગોપી ચંદન લગાડીએ શીત ઉપચાર મળે, પછી વચ્ચે કસ્તુરીની બિંદી કરીએ ઉષ્ણ ઉપચાર મળે. શીત અને ઉષ્ણા બંને ઉપચાર દેવાથી પછી ઠાકોરજીની સેવા કે સ્મરણ કરવા બેસીએ કુંડલીની જાગૃત થાય, ધ્યાન કેન્દ્રિત થાય અને ચિત્તની એકાગ્રતા પ્રભુમાં સદાય. એ માટે ખા વૈજ્ઞાનિક પ્રયોગ છે. તો તિલક કરવાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય. પછી જેમ અત્યારે હું અહીંથી બોલી રહ્યો છું અને ચારે બાજુ એ શબ્દોના પડઘા પડે છે, જે ખાલી ભાગ છે. શરીરનો ખાલી ભાગ એટલે આકાશ તત્વ કહેવાય. માળા લઈને અથવા તો પાઠ કરીએ, નામ સ્મરણ કરીએ ત્યારે શરીરના આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય. પાંચ ક્રિયાઓ જયારે કરીએ ત્યારે પાંચ તત્વનું શુદ્ધિકરણ થાય. કોઈ પણ ક્રિયા અધૂરી રાખવું તો એ તત્વ શરીરનું અશુદ્ધ રહેતું હોય છે. એટલે આપણી દરેક ક્રિયામાં વિજ્ઞાન. એટલા માટે આપણા ધર્મગ્રંથો કહે છે કે પાંચ પ્રકારનું શુદ્ધિકરણ અન્નમાં હોવું જોઈએ. થોડુંક આપણે વિચાર કરીએ, પટોલોમાં કે જ્યાં ત્યાં રેકડીઓમાં આપણા દેશમાં ચારે બાજુ લોકો ગમે તે રીતે ખાતા પીતા હોય અને ઘરમાં પવિત્રતા પૂર્વક રસોઈ રાંધી ઠાકોરજી ધરીને પ્રસાદી લો, બંનેમાં કેટલો મોટો ફરક. સૌથી પહેલું, અન્ન પવિત્ર હોવું જોઈએ. જે અનાજ કર્યાનું શાકભાજી જે વસ્તુનો ઉપયોગ લેવાનું છે ને શુદ્ધ કરી ખાસા કરી પછી પવિત્રતા પૂર્વક રસોઈ રાંધીએ.
એની સામે તમે જુઓ તો હોટલો કે રેકડીઓમાં બહાર જે તે વસ્તુ મળતી હોય એમાં કોઈ પણ રીતે અન્નની પવિત્રતા જળવાતી નથી. એમને બિઝનેસ કરવો છે, ખાનારની હેલ્થ સાથે કઈ લેવા દેવા નથી. મારા મુંબઈમાં 8-1 વર્ષ પહેલા હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે 30 જેટલી એ ગ્રેડની કહેવાતી હોટલોમાં ધરોડા પડ્યા, રેડ કરી છાપામાં એવા લાગે એમના મોઢામાંથી અરેરાટે નીકળી ગયો. એટલે મીઠાઈના ઢાળવાના ખૂંચા, પગ લૂસવાના કાળ મસોતા જેવા કપડાથી ઢાંક્યા હતા, જલેબીના ખીરામાંથી મળેલા વાંદા નીકળ્યા, બ્રેડ કે પાઉમાં ફૂલ લાગી ગઈ હતી, એને ગરમ કરે પ્રિઝર્વેટિવ નાખીને સાચવે અને પછી લોકોને પીરસે. હમણાં 8-1 મહિના પહેલા તમે પેપર વાંચતા સખ્યા હશે, રાજકોટમાં પેલી પાણીપુરીની લારી વાળો હોય ને એ પાણીના માટલામાં અમુક પ્રકારના દેડકા મૂકી રાખે, એના શરીરમાંથી એવું કેમિકલ નીકળે જેનાથી પાણી ખાટું તીખું થતું હોય. ઘણા લોકો પેલા મોટરસાયકલની બેટરી મૂકે એમાં ઓક્સેલિક એસિડ જેવું રસાયણ નીકળે, આમ ખાવામાં સ્વાદિષ્ટ લાગે પણ એનાથી થાઇરોઇડનું ટેન્શન થાય. એટલે ગમે તે વસ્તુ આપણા સ્વાદના ચટાકા લેવા માટે ખાઈએ પણ પછી આપણું હેલ્થનું શું થાય આપણે લોકો જોતા નથી. અન્ન પવિત્ર હોવું જોઈએ, બહાર એની પવિત્રતા જળવાતી. બીજી વસ્તુ, જે પાત્રમાં ભોજન કરીએ, જેમાં રસોઈ થાય ને જે પાત્રમાં ભોજન કરીએ પાત્ર પવિત્ર હોવા જોઈએ. અને રેકડીઓ માણે ત્યાં બહાર જો માણસ પેલા પ્લેટમાં જો ને અને કામ કપડાથી પોચી જગોડી પાડવા એકની એકથી 20માં બીજાને ખવડાવે. આપણે ત્યાં પાત્રોને માંજવા, ઉજાળવા, અગ્નિમાં તપાવવા એ બધી પ્રક્રિયામાં સાયન્સ છે. અમુક બેક્ટેરિયા એવા હોય કે જે પાણીથી પણ ના ખલાસ થાય એટલે પાત્રને ગ્રહણ ઇત્યાદિ હોય તો આમ પાત્ર આપણે અગ્નિમાં દબાવીએ છીએ. જો જેમને ત્યાં સેવા બિરાદરી ખ્યાલ હશે, જૂના લોકો વડીલોને જોયા હશે એ ચાંદીની થાળીમાં કે ચાંદીના પાત્રમાં ભોજન કરતા. હમણાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે ચાંદી એ સૌથી મોટો એન્ટી બેક્ટેરિયલ છે. આ શરીરમાં ઘાવ લાગ્યો હોય હિલિંગ કરવાના જેટલા પણ તેના મળવામાં આવે છે ને ટ્યુબ એ બધામાં સિલ્વરના કન્ટેન્ટ અંદર હોય છે. સિલ્વર એ સૌથી મોટું એન્ટી બેક્ટેરિયલ છે. ચાંદીના પાત્રમાં ભોજન કરો કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા જલ્દી ના લાગે. અને અમેરિકાના સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું કે રાંધેલી રસોઈ માટીના પાત્રમાં જો આપણે ભરીને રાખીએ તો લાંબા સમય સુધી બગડતી નથી, એમાં બેક્ટેરિયા ના થાય. એટલા માટે આપણે ત્યાં અન્નકૂટ હોય કે કુંડવાર હોય તો ઠાકોરજીને માટીના પાત્રમાં ભોગ કરે છે. કારણ કે ઠેઠ સવારે બધી રસોઈ થઈ જાય, ઠાકોરજીને ભોગ આવે, સાંજે વૈષ્ણવ પ્રસાદ લે તો રસોઈ જરા પણ ઉતરેલી. તમારામાંથી કોઈ જગન્નાથ પુરી ગયું હશે તો ખ્યાલ હશે, તમે ગૂગલમાં સર્ચ કરો એક વંડર્સ ઓફ જગન્નાથપુરી, એમાં મોટું વંડર આશ્ચર્ય છે. 752 ચૂલા છે ભગવાનના રસોડામાં, દરેક ચૂલા ઉપર 7-7 માટીના પાત્રો રસોઈ માટે મુકાય અને સૌથી ઉપરનું પાત્રો એ પહેલા પાકે અગ્નિ પર પછી રસોઈ બંધાય. માટીના પાત્રમાં જ રસોઈ થાય અને માટીના પાત્રમાં ભોગ આવે અને એ સીધો પ્રસાદીમાં બહાર. સવારે રાજભોગની સખડી તમે રાત્રે 9 વાગ્યાનો શહેરમાં એવો ને એવો સ્વાદ, કોઈ જાતનું પરિવર્તન ના આવે. આજકાલ એટલે એકબીજાના રોગો ના લાગે, જમ્સ ના લાગે એટલે પેલા ડિસ્પોઝેબલ પાત્રોમાં જમવાની ફેશન ચાલે છે. પણ આ થર્મોકોલ કે પ્લાસ્ટિકના જે ડિસ્પોઝેબલ પાત્રો છે એને તમે ફેંકો જમીનમાં એને દાટો તો 200 વર્ષ સુધી ડિસ્ટ્રોય ના થાય, નાશ થાય. વરસાદનું પાણી જમીનમાં ના ઉતારે, સળગાવો પ્લાસ્ટિક કે થર્મોકોલને સળગાવો તો કેન્સરના જમસેમાંથી નીકળે છે. બધી રીતે હાનિકારક છે. જયારે આપણે ત્યાં પતરાવાળીમાં પાતળ દોરામાં ભોજન કરો અને જમીને ફેંકી દો તો પાછું ખાતર બની જાય, કોઈ રીતે પર્યાવરણને નુકસાન ના પહોંચાડે. આખી આપણી લાઇફસ્ટાઇલ છે, હાઇજેનિક પણ છે અને ઓર્ગેનિક પણ છે. માટીના પાત્રો નાખો તો પાછી માટી બની જાય, કોઈ રીતે કઈ નુકસાન ન થાય. આખી આપણી જે ભારતીય વિચારધારાના પદ્ધતિ છે મૂળ સાયન્સની સાથે જોડાયેલી છે. પાત્ર પવિત્ર હોય. ત્રીજી પવિત્રતા, જે સ્થાનમાં રસોઈ રંધાય અને જ્યાં બેસીને આપણે ભોજન કરીએ સ્થાન પવિત્ર હોવું જોઈએ.
જ્યાં વિશે જેમાં સ્થાન અને વાતાવરણની ઊંડી અસર થાય તેની ધ્યાન નહીં પડે, ધ્યાન કરવા બેસી. માણસ પોતે પવિત્ર હોય, પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય, સ્થાન પવિત્ર હોય, ધ્યાન લાગે તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય તો વર્ષો સુધી બેસીને ધ્યાન કરો, સાક્ષાત્કાર નહીં થાય. અને વૈજ્ઞાનિકો કહે છે કોઈ વ્યક્તિ એક સ્થાનમાં આવીને બેસે તો 60 અવર્સ સુધી, 60 કલાક સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ વાતાવરણમાં જીવંત રહેતા હોય છે. એટલા માટે તમે જો કોઈ ગુનેગાર, કોઈ ક્રિમિનલ હોય, ક્રાઇમ કરીને જાય તો પોલીસના કૂતરા 3 દિવસ સુધી વાતાવરણમાંથી સ્મેલને પકડી શકે છે. કેમ કે 60 કલાક સુધી આપણા પરમાણુ, આપણા ઇલેક્ટ્રોન્સ જીવતા રહે વાતાવરણમાં. તમે બહાર હોટલ કે રેકડીમાં ગમે ત્યાં ખાવા પીવા જાઓ, તમારી પેલા 3 વ્યક્તિ ત્યાં આવ્યો હતો, એના વિચારો કેવા હતા, એનું આચરણ કેવું હતું, એના પરમાણુઓ તમારી અંદર સંક્રમિત થાય તો તમારા વિચારો પણ બગડે ચોક્કસ. એટલા માટે ગામડાઓમાં તમે જોયું હશે દેશમાં કે ગાયના ગોબરથી આપણા રસોડાને ઘરને લીપણ કરવામાં, ગાયનું ગોબર એ સૌથી મોટું જર્મ્સ કિલર છે, કોઈ રોગના જંતુ ના આવી શકે. અને કે છે ને ભોજન અને ભજન એટલા માટે એકાંતમાં કરવા જોઈએ. ઠાકોરજીને પણ ભોગ ધરે ત્યારે આમ ટેરો કરી દેવામાં આવે. કારણ શું? જૂના સમયમાં વડીલો એવું કહેતા બાળકનું પેટ પણ કોઈની સામે ના ભરાય, નહીં તો કોઈની નજર લાગી જાય. સાંભળ્યું છે ને બધું? આજકાલના બધા યંગસ્ટર્સ માને નહીં, આમ કે નજર થોડી કોઈની લાગે. નજર લાગવું એટલે શું? અમુક પ્રકારના રોગના વિષાણુ એવા હોય કે જે ખાલી દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થતા હોય છે. આ ખાવાનો કન્જસ્ટિવ આકિસ્તાનનો રોગ કોઈને થાય કંઈ કરવાની જરૂર, તમે ખાલી એની સામે જોઈ લો, તમારી આંખ પણ લાલચોળ થઈ જશે. અને એનું જીવંત ઉદાહરણ મહાભારતમાં યુદ્ધ જયારે શરૂ થયું, એક પછી કૌરવો મરવા લાગ્યા, ભીષ્મ પિતામાં યુદ્ધ કરવા આવતા નથી, ત્યારે દુર્યોધને શકુનિને પૂછ્યું પિતામાં યુદ્ધ કરવા કઈ રીતે આવે, એના વિચાર કઈ રીતે બદલાય. તો એ જયારે ભોજન કરવા બેસે અને કોઈ ચંડાળની દ્રષ્ટિ એમના ભોજન પર કરવામાં આવે તો ચોક્કસ એમના વિચારો બગડશે. કે તો એકાંતમાં ભોજન કરે છે, એમના ભોજનમાં ચંડાળની દ્રષ્ટિ કઈ રીતે કરાવી, બીજાને ક્યાં જરૂર છે, તારા પોતાના વિચારો ચંડાળ જેવા છે. તું તો એમનો પ્રપૌત્ર છે, તને તો કોઈ રોકટોક નથી. બીજે દિવસે ભીષ્મ પિતામાં ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને કેવળ એમના અન્નમાં દ્રષ્ટિ કરી, એનાથી પિતામાના વિચારો બદલાયા છે. આવતીકાલે હું યુદ્ધનો સેનાપતિ થઈશ, પાંડવો જીવિત રહેશે અથવા હું થઈશ. એટલે જ કોઈની દ્રષ્ટિ ન પડે એ રીતે આપણે ત્યાં ભોજન થાય, ભોજન અને ભજન એકાંતમાં થાય તો સ્થાન અને વાતાવરણની પણ ઊંડી અસર છે. અને 4થી અને 5મી પવિત્રતા, રસોઈ બનાવનાર વ્યક્તિ પણ પવિત્ર હોવો જોઈએ, રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર હોવો જોઈએ. આપણે ત્યાં કે ઘરના જે પવિત્ર ભાગ છે, રસોડું છે, ઠાકોરજીનું મંદિર, ત્યાં સવારે ઉઠીને વાસી ના જવાય, અપવિત્ર અવસ્થામાં ના જવાય. હું એ પણ એક મિની ડેથ કહેવાય, એ બધું આશો જ બનાય. આજકાલ નવા જનરેશનમાં માસિક ધર્મ આ તે બધું માણવાનું બધું ચાલુ ગયું છે, લોકો એને વેગળી વાતો માને છે. અમેરિકામાં રિસર્ચ થયું, દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં સંશોધન થયું કે ભારતમાં શા માટે બધું પાડવામાં આવે છે. એક ઓરડાની અંદર 3-4 બહેનો જે માસિકની અવસ્થામાં હતા, એના હાથે દવાની ગોળીઓ શીશીમાં ભરવામાં આવીને સીલ કરી. બીજા ઓરડામાં 4-5 બહેનો પવિત્ર અવસ્થામાં હતા, એના હાથે ગોળીઓ ભરવામાં આવી સીલ કરી. 20 દિવસ પછી બંને શીશીના ઢાંકણ ખોલ્યા તો માસિક વાળા બહેનોના હાથે જે દવાની ગોળી ભરાણીમાં વિસ્તરની ફૂગ લાગી ગઈ, બધી બગડી ગઈ, પેલી દવાને કઈ ના થયું. ગ્રહણમાં જે વાતાવરણમાં અસર થાય, શરીરમાં પણ થાય. માસિકની અવસ્થામાં સ્ત્રીઓને તુલસીના છોડ પર પડછાયો પડે તો તુલસીનો છોડ પણ કરવાઈ જાય. કોઈ વ્યક્તિને ઘાવ લાગ્યો હોય અને રજસ્વના સ્ત્રીનો સ્પર્શ થાય તો એ ઘાવ પાકે છે, ઉજાતો નથી. સર્પ ચાલતો હોય, સર્પ સ્ત્રીનો પડછાયો પડે તો સર્પ પણ જળ થઈ જાય. એટલા માટે આપણે ત્યાં
આપણે રસ્તો પાડવા માટે આપણા ધર્મ શાસ્ત્ર બતાવે છે. કારણ કે વિજ્ઞાન, શુદ્ધતા, પવિત્રતા, આરોગ્ય આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણા ધર્મ ગ્રંથોએ આપણા આચાર વિચાર બતાવ્યા છે અને બધી સમજણાને ચાલી ગઈ છે. અને એનું કારણ શું? માતાના જે વાળ છે ને એ વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે છે. આ શરીરનો કોઈ પણ અંગ ભગવાને એમ નથી આપ્યો. એટલે જ ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવ શીખાડવાનું ચોટી બાંધવાનું કારણ શું? જૂના સમયમાં નોટ પેન, કાગળ, પેન્સિલ, પેન કોઈ સાધનો નહીં હતા. ગુરુકુળમાં ગુરુ એક શ્લોક વધારેમાં વધારે 3 વાર ભણાવે અને સાંભળીને જીવનભર યાદ રાખવું પડે. તો જેમ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હોય એમ નાનું મગજ એ મેમરી સ્ટોર કરવાનું કામ કરે. શિખાનું બંધન થાય તો આપણી ઉર્જા કલેક્ટ રહે અને યાદ શક્તિ માણસની વધે. તો માથાના વાળ ઉર્જા કલેક્ટ કરે અને હાથના આંગળીના ટેરવા અને પગના આંગળીના ટેરવામાંથી પોઝિટિવ નેગેટિવની જેમ એ ઉર્જાનો સ્ત્રોત વહેતો હોય છે. જે વ્યક્તિ રસોઈ બનાવે કે પીરસે એના હાથની ઉર્જા અન્નમાં ભળે અને એના હાથનું જે ખાય એના વિચારો એની અંદર આવે. એટલા માટે જૂના સમયમાં પણ વડીલો સ્વયંપાકી હતા, ગમે તેના હાથનું ખાવામાં નહીં આવતું. આજકાલ બધી વસ્તુઓ કોઈ માનતા નથી અને પછી આમ ઘરમાં પણ ઘણી વખત કલર થતો હોય છે, પણ બેઝિકલી એની અંદર સાયન્સ કહેલું છે અને ઘણી વખત એના પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. એટલે જ આપણે ત્યાં ક્યારેક આચાર્ય, ગુરુ કે મહાનુભાવ સંતો પધારે તો એના ચરણને સ્પર્શ કરી, ખાસ કરીને આના ચક્ર પગના અંગૂઠાને અડી રીતે દંડવત થાય અને માતા પર હાથ મૂકીને આશીર્વાદ આપે ત્યારે એમના હાથના પોઝિટિવ વાઇબ્રેશન આપણી અંદર આવે અને આપણી નેગેટિવિટીને દૂર કરે. એટલે આ ચરણ સ્પર્શન આશીર્વાદની પદ્ધતિ આપણે કહેવાય છે. દરેક વસ્તુમાં સાયન્સ તો 5 પ્રકારની આ પવિત્રતા અન્નમાં જળવાય ત્યારે કહેવાય કે અન્ન પવિત્ર છે. અને ઠાકોરજીને ભોગ ધરીને આપણે લઈએ, જો વધારે નહીં હમણાં જ અધિક માસ આવી ગયો છે. 1 મહિના માટે ખાલી તમે એક્સપેરિમેન્ટ કરી લો, 1 મહિના માટે નિયમ લો કે 1 મહિના સુધી બહારની જે તે કોઈ પણ વસ્તુઓ નહીં ખાઓ અને ઠાકોરજીને ભોગ ધરી લો. તમને પોતાને અનુભવ થશે કે તમારા વિચારોમાં, તમારા જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. મહાપ્રભુજીને આજ્ઞામાં બહુ ઝુંડાણ મળ્યો છે. આપણે સાથે મળીને જાગરણ ગીત બધા ગાશો સાથે વૈષ્ણવ થોડા થોડા જાવ વધે જાગે. કારણ કે આજે આપણા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે ને ખરેખર એ જાગૃતિની આવશ્યકતા છે. હું હંમેશા એક વાત કહું છું, સમજ્યા વિચાર્યા વગર કેવળ ધર્મનું આંધળું અનુકરણ કરશો તો તમને ક્યારેક પણ આનંદ નહીં આવે. પણ ધર્મને સમજીને સમજણપૂર્વક તમે એનું અનુસરણ કરશો તો ચોક્કસ તમારા જીવનમાં તમે આગળ વધી શકશો. ધર્મ એ આપણા માથા પર લાદેલો બોજો નથી, પણ ધર્મથી માણસના જીવનમાં હંમેશા વિકાસ થાય છે. વૈષ્ણવ થોડા થોડા જાઓ હવે જાગી.
హస్తినాపురం రాజ్యం. యుధిష్ఠిరను రాజ్య ధర్మ సంపన్నం యోగ్య ప్రమాణమా వర్షా ప్రతి పుష్కర్ పాక్ కేతో તો ગાયા પુષ્કર દૂધ દેતી હતી પ્રજા સ્વસ્થ રહી સુખી હતી અને ભગવાનના સ્વધર્મ પધાર્યા પછી પાંડવોએ માને માંગ્યું કે છે એકવાર અર્જુન ત્યાંથી આવી રહ્યા હતા એ રસ્તામાં કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા આ એ જ અર્જુન હતા કે જેના ગાંડે ધનુષ્યના ટંકારથી બદબલા યોદ્ધાઓના કાળજા કાપી ઉઠતા એ જ અર્જુન એ જ ગાંડિયું ધનુષ્યની પાસે હતો અને સામાન્ય ભીડો એને લૂંટી લીધા જેને મોટા મોટા યુદ્ધો જીત્યા હતા. ત્યારે અર્જુનના સમજમાં એ વાત આવી કે અત્યાર સુધી મોટા મોટા યુદ્ધોમાં એમને વિજયશ્રી મળી એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે હતા. ભગવાનના પધાર્યા પછી આ પાંડવો પણ નિસ્તેજ બની ગયા છે. સદે સ્વર્ગારોહણ કર્યું અને ત્યાર પછી પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. જન્મતા જ દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે માતાના ઉદરમાં જે ભગવાનના દર્શન મને થયા હતા એ ભગવાન ક્યાં છે અને એટલા માટે એનું નામ પરીક્ષિત થયું. પરીક્ષિત રાજા બન્યા અને ઘણા યજ્ઞો કર્યા. હવે કલિયુગના આવવાનો સમય થઈ ગયો હતો. કલિયુગ વિચારે કે શું કરું જેનાથી પરીક્ષિતના રાજ્યમાં મને આશ્રય મળે. એકવાર પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે ફરી રહ્યા હતા. એમણે જોયું એક બળદ ગાડો હતો. ગાડાની એક તરફ એક પગવાળો એક બળદ હતો અને બીજી બાજુએ ગાય બાંધેલી હતી અને વચ્ચે રાજાની વેશભૂષામાં પણ શૂદ્ર જેવો દેખાતો વ્યક્તિ ગાય અને બળદને લાકડી ઠોકરોથી મારી ગયો હતો. એક પગવાળો બળદ, બળદ એ ધર્મનું પ્રતીક છે. સત્યયુગમાં ધર્મ ચાર ચરણથી ઉભો છે, સત્ય તપ દયા અને દાન. સત્યયુગ ગયો, ત્રેતાયુગમાં ધર્મનું એક ચરણ ઓછું થયું, સત્ય ચાલ્યો ગયો, તપ દયા અને દાનના ત્રણ ચરણ પર ધર્મ ઉભો થયો. દ્વાપરમાં દયા અને દાનનું બે ચરણ અને કલિયુગમાં દાનના એક ચરણ ઉપર ધર્મ ઉભો છે. ગાયના રૂપમાં સ્વયં પૃથ્વી હતી અને શૂદ્ર દેખાતો રાજાના વેશભૂષામાં પેલો વ્યક્તિ એ સ્વયં કલિયુગ હતો. ગાય બળદને મારી રહ્યો હતો. પરીક્ષિતને ક્રોધ આવ્યો, કલિયુગને મારવા તૈયાર થયો. કલી કે રાજા મને મારો નહીં, મારા આવવાનો સમય થઈ ગયો છે, અમારો યુદ્ધન હશે. પરીક્ષિતને મારા રાજ્યમાં તને પ્રવેશ નહીં આપું. અમારો કુલ ધર્મ આચરણ વાળો છે અને અમારા રાજ્યમાં ક્યારેય પણ પ્રજા દુઃખી ના હોય માટે તમે નહીં આવવાનું. જ્યાં સૂક્ષ્મ અભિમાન પરીક્ષિતની અંદર કર્યું જોયું, અભિમાન અધર્મનો મિત્ર છે અને અધર્મ કલીનો મિત્ર છે. વિચારો તમે મને પ્રવેશ કરતા વાર નહીં લાગે, પેલો કલિયુગ દોડ કરવા લાગ્યો અને પરીક્ષિતના બંને પગ પકડી લીધા અને કલીના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ કરી ગયા. જો અહીંયા પણ સાયન્સ છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં જેને સ્પર્શ જ દોષ બતાવે છે. કોઈ પણ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી દોષ લાગે, સ્નાન કરવું પડે. એનું કારણ શું? માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, આપણે ટચ કરી તો આપણને પણ જોરથી ઝટકો લાગે. એમ એકબીજાને જયારે આપણે સ્પર્શ કરીએ તો આપણા શરીરના ઇલેક્ટ્રોન્સ એકબીજાની અંદર વહન કરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ અપવિત્ર અવસ્થામાં હોય, અપવિત્ર કામ કરી રહ્યો હોય, એને આપણે સ્પર્શ કરીએ તો એ નેગેટિવ ઇલેક્ટ્રોન્સ, નેગેટિવ વાઇબ્રેશન આપી અંદર આવે અને આપણા વિચારો ઉઘાડે. અને કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરી રહ્યો, તમે જો આપણે ત્યાં ઠાકોર બેઠકજીમાં ગયા હો, વૈષ્ણવ જયારે સમૂહમાં ઝાડી ભરે ત્યારે એક જણ ઝાડી ભરે ને બધા એકબીજાને હાથ લગાડે. અહીંયા સાંજે આરતી થશે તો બધા વૈષ્ણવ એકબીજાને હાથ લગાડે. એનું કારણ શું?
એજિઝમ એ કોઈ પવિત્ર કાર્ય કરી રહ્યો હોય એને આપણે સ્પર્શ કરીએ તો એ પોઝિટિવ ઇલેક્ટ્રોન્સ આપણી અંદર આવે અને આપણી ઉર્જાને પવિત્ર કરે છે. અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહેવાય છે.